أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيبنا وطبيبنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد والصلاة والسلام على سيدنا وإمامنا وهادينا ومهدينا مولانا أمير المؤمنين علي بن أبي طالب عليه السلام
الطاهرين المعصومين المظلومين سيما إمام المنتظر ابن العسكري المنتظر صاحب الزمان الحجة القائم ابن الحسن عجل الله تعالى فرجه الشريف ولعنة الله على أعدائه أجمعين. أما بعد، فقد قال إمام جعفر الصادق عليه السلام اللهم سيدنا محمد اللهم إنك قلت في كتابك المنزل شهر رمضان الذي أنزل فيه القرآن وهذا شهر رمضان وقد تسر أن صل على محمد وآل محمد بھائیو بہنو السلام علیکم ورحمت اللہ وبرکاتہ. ماہ مبارک رمضان نی 28 رات آوی گئی. ماہ مغفرت، ماہ رحمت، ماہ برکت آپن نے الوداع کہہ رہی ہو چھے. ہاں اچھلا چھلا دیوسو ایوا چھے جنا جے درمیان خدا سبحانہ و تعالی કેટલાક લોકોને જહન્નમની આગથી મુક્ત કરે છે. એક હદીસમાં છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા દર સાંજના આ માહે મુબારક દરમિયાન ઇફ્તારીના સમયમાં 1 મિલિયન, હદીસને સખી રીતે સાંભળજો, દર સાંજના 1 મિલિયન ઇન્સાનોને જહન્નમની આગથી મુક્ત કરે છે, જહન્નમની આગથી રિહાઈ આપે છે. એટલું જ નહીં, દર શબે જુમા અને જુમાના દિવસે હર એક કલાક ઓલા પહેલામાં શું હતું, દર સાંજના અહીંયા ખુદાએ કરીમ ખુદાએ રહીમ ફરમાવે છે કે હું તમને દર શબે જુમા અને દર જુમાના દિવસે હર કલાકમાં હું જહન્નમીઓને આગથી બચાવું છું. અને છેલ્લા દિવસો અને છેલ્લી રાત્રિઓમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલા ઇન્સાનોને જહન્નમથી મુક્ત કરે છે, એટલા ઇન્સાનોની સંખ્યા કે જેટલા માહે મુબારક દરમિયાન બક્ષિશ પામી ગયા. તો આ રમઝાનની આખરી દિવસોમાં આખરી કલાકોમાં ખુદા જો પહેલા 100 મિલિયન ઇન્સાનને બક્ષિશ પામી લીધા હોય, જો 100 મિલિયન ઇન્સાન જહન્નમથી મુક્ત થઈ ગયા હોત, તો આખરી રમઝાનમાં આખર દિવસમાં બીજા 100 મિલિયન જહન્નમની આગથી મુક્ત થાય છે. આખરમાં જન્નત ફંડમાં 200 મિલિયન ઇન્સાનો. હા, આ બીજું કોઈ નથી કરી શકતું સિવાય એ રબ કે જે પોતાના મખલુકને ચાહે છે. હદીસના સિલસિલામાં માસુમી ફરમાવે છે કે એ ઇન્સાન તું ધ્યાન રાખજે એમ ના થાય કે માએ રમઝાન વીતી જાય, ખતમ થઈ જાય અને તારા નામે અમલમાં એક પણ ગુના રહી ગયો હોય. ખુશનસીબ છે તે લોકો કે જેને આ માએ રમઝાન દરમિયાન ખુદાની ખુશરૂદી હાસિલ કરી લીધા હોય. પણ રસૂલી ખુદા ફરમાવે છે કે ફઈન શકીર, ખરેખર બેશક બદનસીબ તે છે મન ફરમા ગુફરાન અલ્લાહ કે હા બશરુલ અઝીમ, જે આ માહે રમઝાન દરમિયાન ખુદાની મગફરત થી મહેરૂમ રહે. ખુદા આપણને આ સૌને અજાદ ત્યાં બચાવે. લૈલતુલ બદર ની રાત્રિઓ પસાર થઈ ગઈ, હવે આ માહે મુબારક ની છેલ્લી ઘડી માંથી પસાર થઈ રહ્યા છે. ઇમામો લોકો આ માહે મુબારકના છેલ્લા દિવસો દરમિયાન ઇબાદત અને મગફરતને ડબલ કરી નાખતા હતા. રસૂલ બારામાં તો સૌને ખબર છે કે છેલ્લા 10 દિવસો દરમિયાન તેઓ તેમના બિસ્તરને લઈને મસ્જિદ તરફ રવાના થઈ જતા હતા અને ત્યાં રહેતા હતા ઇતિકાફની નિયત લઈને. મફાતિહુલ જિનાન અંદર આપણને ઇમામ સાદિક અલૈહિસ્સલામ
નાલવિદાના શબ્દો પણ મળે છે કે જે મેં ખુતબામાં પઢ્યું. રિવાયતમાં છે કે ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ જ્યારે આ દુઆ પડતા હતા તો એવી રીતે પડતા હતા એવું લાગતું હતું કે ઘરમાં એક મૈયત થઈ ગયું હોય. ઇમામ આ દુઆમાં શું ફરમાવે છે? કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નકે કુલ્ત اللهم انك قلت في كتابك المنزل. خدایا તે તારી કિતાબમાં ફરમાયું છે, شهر رمضان الذي انزل فيه القران, ماه رمضان જે દરમિયાન તે કુરાન ને નાઝિલ કર્યું છે. وهذا شهر رمضان وقد تسرم, અને આ ماه رمضان ختم થઈ ગયો. ઇન્શાઅલ્લાહ મોકો મળે તો ઘરે જઈ અને આ દુઆને વાંચીએ, તેનો તર્જુમો પડીએ, તાકે ઇન્સાનને ખબર પડે કે ઇમામો, માસૂમ ઇમામો જો આવી રીતે ગમભરી શબ્દોમાં ફરિયાદ કરતા હોય તો ઇન્સાનો, ગુનેહગાર ઇન્સાનોને કેવી રીતે આ પાક મહિનાને અલવિદા કહેવું જોઈએ. આમ રહેમત અને બરકત નાઝિલ થાય તે શખ્સો ઉપર કે જે આજ રાતના જે આ ઇબાદતનો પ્રોગ્રામ રાખે છે, કારણ કે આ છેલ્લી છેલ્લી રાત ઉપર આ અશબ પડે છે. આ છેલ્લી રાત્રી દરમિયાન આપણે ઇબાદતો કરીએ, ભલે આજની રાત કોઈ મસ્જિદે ન રોકાવાનું હોય, ઘરે જઈને પડીએ. દુઆ ઇન્શાલ્લાહ ખુદા વંદા ઇન્શાલ્લાહ સૌની ઇબાદતોને કબૂલ કરે. આજની રાત એક અનોખી રાત છે, શું કહું, કારણ કે તાલીબે ઇલ્મ મને આજે તેનો અજર દેવામાં આવશે. ખુદાની નજરમાં આ લોકોનો અજર બહુ મોટો છે, કારણ કે તેઓ લોકો કુરાનના સુરાઓને મોઢે યાદ કર્યા છે. નાની ઉંમરવાળા છોકરાઓને એવા સુરા આવડે છે જે આપણને પણ નહીં આવડતા હોય. હાફિઝ કુરાનનો અજર એક ટેકાણે અને માસ્તરોનો અજર પણ એક ટેકાણે. હાફિઝ કુરાન પછી ભલે ક્રિસમસ સિપારેના સુરાઓ હોય, ખુદાની નજર તે શખ્સ ઉપર બહુ મીઠી હોય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ એક હદીસમાં ફરમાવે છે કે મારી ઉમ્મતના નોબલ લોકો, મારી ઉમ્મતના નોબલ લોકો તેઓ લોકો છે જે કુરાનને મોઢે શીખે અને રાત જાગી અને મારી ઇબાદત કરે. આ હદીસ ખરેખર અનોખી હદીસ છે. આ માહે મુબારક કુરાનનો નુઝુલ થવાનો મહિનો, આ કુરાનના નુઝુલ થકી રોજાને વાજિબ કરવામાં આવ્યા. આ મહિના દરમિયાન અમુક બચ્ચાઓ એવા છે કે જે કુરાનને મોઢે કરે છે, મોઢે શીખે છે, અને તે છોકરાઓ આપણે કોક ફેરે જોઈ રહ્યા છે કે એતેકાફ કરે છે, લૈલતુલ કદરની રાતમાં મસ્જિદમાં રહીને રાત જાગીને ઇબાદતો મુનાજાત કરતા હોઈએ છે. અને આ હદીસ વળી મહાભારે હદીસ તે બચાવ માટે છે કે પહેલું કે તાલીબ ઇલ્મ એટલે કે ખુદા તેઓ લોકોના હર એક પગલા ઉપર સવાબ લે છે, બીજું કે તેઓ લોકો કુરાનને મોઢે શીખે છે, અને ત્રીજું કે તે જ અમુક છોકરાઓ, તે જ તાલીબ ઇલ્મ, તે જ હાફિઝ કુરાન રાત જાગીને ઇબાદત કરે છે. અને આ બધું ભરી રમઝાને, આ બધું ભરી માહે મુબારક રમઝાન દરમિયાન ખરેખર વિચાર તો કરો કે આ છોકરાઓનું શું મર્તબ હશે. રસૂલે ખુદાની કટ્ટી હદીસો છે કુરાનને પાકું કરનાર ઉપર, ફરમાવે છે કે ઇન્સાનમાંથી સૌથી પૈસાવાળો તે ઇન્સાન છે જે કુરાનને મોઢે શીખે છે. બીજી કોરે ફરમાવે છે કે કુરાન પરનાળો ઉપર મુશ્કેલીયાતને કયામતના દિવસે મુશ્કેલીયાતને આસાન ફરમાવે છે. તે છોકરાઓની સલામતી માટે ભાવવા છે બુલંદ સલોવર. કેટલા અઝીમ છોકરાઓ છે આપણી પાસે, તે છોકરાઓથી કેટલા માવતરો ઉપર રહેમતો બરકતો નાઝિલ થઈ રહ્યા થઈ હશે. પણ તે છોકરો જ્યારે મોટો થાય છે ત્યારે આપણે તેને મદ્રેસામાંથી કાઢી નાખીએ છીએ.
છોકરો શૈતાનનો વસવસામાં આવીને આપણને કહે કે પપ્પા નથી જવું મદ્રેસે, તો આપણે બાદ તો આપણે બગમાં લઈને તેને કહેશો કે કાંઈ ના હોય દીકરા, ખુદાને શું જવાબ દેશો? મદ્રેસા કે આપણને કાંઈ મન દુઃખ થઈ ગયું હોય, આપણા કાંઈ પ્રોબ્લેમ થઈ ગયું હોય, તો આપણા છોકરાઓને શું કામ આપણા ગુનામાં સામેલ કરે છે? પછી મોટો થઈને જો છોકરો મા બાપ ઉપર જુલમ કરે, મા બાપ ઉપર મા બાપની ના પરવાઈ કરે, તો છોકરાની ભૂલ એક ટેકાણે એક હાથે તાળી ન મરાય, પણ મા બાપને પણ એની અંદર એક મોટો હાથ છે અને વધારે મા બાપ ગુનેગાર થાય છે. કયામતના દિવસે તેમના છોકરાઓનું જાહેર બનવું તે મા બાપ ઉપર હશે, તે મા બાપ ઉપર ગુના હશે. અને હદીસોમાં છે કે જાહેર લોકો કાફીરો છે અને કાફીરો જહન્નમ મજા છે. અફસોસ વાળી વાત છે કે માવતરો આવું કરતા હોઈએ છે. હા, હું કોઈનું પાર્થિ લેવા નથી ચાહતો, પણ ખરેખર મદ્રેસા જે છે તે બહુ જ ઇન્સ્ટ્રક્ટિવ હોય છે, તેમાં બહુ જ ઇલ્મ મળે છે. હા, પણ અમુક માવતરો એવા હોય છે કે જે નાનેથી પોતાના છોકરાઓની તરબિયત કરે છે, ખાસ કરીને મા જે નાનેથી પોતાના છોકરાને જ્યારે તે હજી તો તે ગોડણિયામાં હોય ત્યારથી તે નાના છોકરાને તરબિયત આપે છે કે એ છોકરા તું સાંભળજે કે આ આપણા બાર ઇમામ છે, આ આપણા 14 માસૂમ છે, આ કુરાન છે, આ સુરા શીખાડતા હોય, ઓલા સુરા સુરા શીખાડતા હોય, તે જ તરબિયત દરમિયાન ઇન્સાનો મોટા બને છે. આપણી પાસે એક વાક્યો છે અલ્લામા દિલ્હીનો. અલ્લામા દિલ્હી દર્શ દેતા હતા, જ્યારે તેનો છોકરો 6 મહિનાનો થઈ છે ત્યારે તેની બાયડીને તેની મોહરદારને તે કહે છે કે છોકરાને તૈયાર કરીને મને દે. તો અલ્લામા દિલ્હીની બાયડી પૂછે છે કે અલ્લામા છોકરો હજી 6 મહિનાનો છે, કાંઈ નહીં સમજે. તો અલ્લામા દિલ્હી બોલે છે કે એ બાયડી, એ મોહરદાર, તું સુન કે આ છોકરો તો હજી કાંઈ નહીં સમજે, પણ આ છોકરોના આ છોકરાના શ્વાસ જે છે એ ખુલી ગયા છે. નાનેથી જો આવી તરબિયત મળી હોય તો પછી મોટા થઈને અલ્લામા દિલ્હી થઈ શકે છે, મોટા થઈને શેખ સદૂત પણ થઈ શકે છે, મોટા થઈને આપણા મરજા પણ બની શકે છે. હા, તે એવા માવતરો છે જે નાનેથી તરબિયતમાં કહે છે, નાનેથી પોતાના બેટા અબ્બાસને કહે છે કે એ બેટા હુસૈન તારા મોલા છે, ખબરદાર કદી પણ મોલા આગળ ન વધજે, મોલાજી બોલે તે કરી લેજે. આ મા ફાતિમા ઝહરાની ઓલાદ છે, એક ગોરે મા ઉમ્મુલ બહીન છે અને એક ગોરે એક એવી મા છે જે બહુ દુઃખી મા છે, એવી મા છે કે 18 વર્ષે જવાનીમાં ઝઈફે આવી ગઈ છે. હા, તે બીબી ફાતિમા છે જે બાબા રસૂલે ખુદાની શહાદત બાદ બહુ દુઃખી છે. હા, બાબા રસૂલે ખુદાની શહાદત બાદ કોઈને રોવા નથી દેતું. ઇમામ અલીને કહેવામાં આવે છે કે હે અલી, તારી હે અલી ફાતિમા દેખે કે ઘામમાં ના રોય, યા રાત ન રોય, યા દિવસ ન રોય, હે અલી આ બીબી ફાતિમા તો દરરોજ રોઈ રહ્યા છે. હા, બીબી ફાતિમા રસૂલે ખુદાની શહાદત પછી બહુ જ મજલૂમ છે. અઝાદારો, જ્યારે રસૂલે ખુદા ગુજરી ગયા, જ્યારે રસૂલે ખુદાની શહાદત આવી ગઈ, ત્યારે ઇમામ અલીનું હક જીવવામાં આવે છે, અબુ બકરને ખલીફા બનાવવામાં આવે છે, ત્યારે ઉમર અને તેના સાથીઓ ઇમામ અલીના ઘરે આવે છે અને કહે છે કે હે ફાતિમા, હે અલી ઘરથી બહાર આવ, હે અલી ઘરથી બહાર આવ, ને બૈયત લઈ લે. ઇમામ અલી બોલવા કંઈ બોલતા નથી. બીબી ફાતિમા કહે છે કે હે ઉમર, હું અલીને બહાર નહીં કરવા દઉં. ત્યારે બીબી ફાતિમા કહે છે, ત્યારે ઉમર કહે છે કે હે ફાતિમા, અલીને બહાર કાઢ, નકર તો અમે ઘરમાં આગ બારે છે. બીબી ફાતિમા કહે છે કે હે ઉમર, કરી લે જીતન કરવું હોય પણ હું અલીને બહાર નહીં નીકળવા દઉં. હા, એક વખત એવો આવે છે કે બીબી ફાતિમા દરવાજાના પાછળ આવે છે, ઉમર ઘરમાં આગ લગાડે છે, ઉમર દરવાજા સામે આવે છે, દરવાજાને લત મારે છે, બીબી ફાતિમા દરવાજા નીચે આવી જાય છે. રિવાયતમાં છે કે એવી રીતના બીબી
ફાતિમા તે દરવાજા નીચે હતા કેવી રીતના કે જેવી રીતના ચક્કીને પિસ્તા હોય છે એવી રીતના બીબી ફાતિમા તે દરવાજા નીચે હતા હા જનાબે મૌસી શહીદ થઈ જાય છે અમુક વખત પછી બીબી ફાતિમા બીબી ફિઝાને બોલાવે છે કહે છે કે હે ફિઝા હું મારા ઝૂંપડામાં ફેરું છું જો તને મારો આવાજ ના આવે તો સમજી જાજે કે હું મારા બાબા રસૂલે ખુદા પાસે આવી ગઈ છું બીબી ફાતિમા ઝૂંપડામાં ફેરે છે બીબી ફાતિમા તે ઝૂંપડામાં ફેરે છે બીબી ફિઝા કહે છે હે બીબી ફાતિમા હે બીબી ફાતિમા બીબી ફાતિમા કઈ જવાબ નથી દેતા સમજી જાય છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજઉન બીબી ફાતિમા આ દુનિયાને છોડીને આયલા ગયા ઉકઈ શૈ બીબી તમને તો કોઈ બોલાવવા વાળું હતું હે બીબી તમને પછી ઇમામલી ગુસલ તો આપ્યા પણ હે બીબી તે શાનનો મંજર યાદ આવી જાય છે તે કરબલાનો પણ મંજર યાદ આવી જાય છે જ્યારે કે હુસૈન 3 દિવસના ભૂખા અને પ્યાસા કરબલાની તપતી જમીન ઉપર શહીદ થઈ ગયા જ્યારે શામ પહોંચે છે ત્યારે ઇમામ સૈયદુલ આબિદી ક્યાંથી પહોંચી શક્યા આબિદી તો પૂછે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન